નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું રિવિઝન સેમેસ્ટર 2 નું રિવિઝન જે છે આજે આપણે ભણવાનું છે, જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે એક્ટિવિટી નંબર 5. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 1, 2, 3, 4 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને તમે જરૂરથી. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 કહે છે, રીડ ધ એડવર્ટિઝમેન્ટ એન્ડ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે એડવર્ટિઝમેન્ટને ધ્યાનથી વાંચો અને એના સવાલના જવાબ આપો. એડવર્ટિઝમેન્ટ છે, જો સેલ સેલ સેલ, 30% ઓફ, 30% ઓફ છે. મોબાઈલ નંબર આપણને આપેલો છે, પૂજા ડ્રેસીસ કંપનીનું નામ છે, દુકાનનું નામ છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, એટલે કે છોકરાઓના રેડીમેડ કપડાં મળે છે. ડ્રેસીસ ફોર ઓલ્ડ ઓકેશન, બધા પ્રકારના તહેવારો માટે તમને અહીંયાથી કપડાં મળી જવાના છે. બાય વન એન્ડ ગેટ વન ફ્રી, એક ખરીદો ને એક મફત. પછી ટી શર્ટ મળશે, શર્ટ મળશે, ફ્રોક મળશે, શોર્ટ્સ, પેન્ટ્સ, ટ્રાઉઝર, પાર્ટી ડ્રેસીસ, આ બધું મળે છે. ગામડી 4 રસ્તા, ગામડી જગ્યા છે, એડ્રેસ છે અને સમય છે સવારે 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી, દરરોજ ખુલ્લું હોય છે. પહેલો સવાલ, વેર ઇઝ ધ સેલ, સેલ ક્યાં છે, કઈ જગ્યાએ છે? પૂજા ડ્રેસીસ, ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. બીજું છે, વોટ ઇઝ ધીસ સેલ ફોર, આ સેલ શેના માટે છે, કોના માટે, કઈ વસ્તુનો સેલ છે? તો કઈ વસ્તુનો સેલ છે? બાળકોના કપડાં માટેનો. ધીસ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ. પછી વેન ઇઝ ધ શોપ ઓપન, શોપ કેટલા વાગે ખુલે છે? તો કેટલા વાગે, સવારે 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી. શોપ ઇઝ ઓપન ફ્રોમ 9 AM to 9 PM. જો આપણે અહીંયા જોઈ શકાય છે 9 AM તો અહીંયા શું આવશે? 9 PM. આગળ વધીએ. આગળ છે ચોથું, આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધ શોપ. કે શું ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન, બાળકો માટેના ડ્રેસીસ જે છે આ શોપમાં અવેલેબલ છે? હા કે ના? તો યસ, યસ, ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન આર અવેલેબલ ઇન ધ શોપ. ત્યારબાદ, ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝડ, કયા દિવસે દુકાન બંધ હોય છે? કયા દિવસે? રવિવારના. ધ શોપ ઇઝ ઓપન ઓન ઓલ ડેઝ, પૂરા તો બધા દિવસે શરૂ છે. તો જોવાનો જો ડેટા શું લખ્યું છે, ઓપન ઓલ ડેઝ, બધા દિવસે શરૂ. આ તો શું આપણે હું ઉતાવળમાં ઉતાવળમાં જવાબ જે છે એમ ખબર હોય કે સર રવિવાર દુકાન બંધ હોય એટલે લખી નાખવાનું સન્ડે એમ. ડેટા જોવાનો ફરજિયાત, ઉપર તમને માહિતી આપી હોય ને એ ફરજિયાત જોવાનું. છઠ્ઠું કહે છે, વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ, કે તમે જે છે આ સેલમાંથી શું ખરીદશો? આ સવાલ પૂછ્યો છે કોને? યુ એટલે કે તમને. તો તમે શું ખરીદશો? સરને પાણીપુરી તો મળતી નથી, બાળકોના કપડાં જ મળે છે, બસ એ લઈ લેશું કંઈક. આઈ વિલ બાય પાર્ટી ડ્રેસીસ ફ્રોમ ધીસ સેલ, કે હું જે છે બાળકો માટેનો પાર્ટી ડ્રેસ ત્યાંથી ખરીદી લઈશ. બરોબર છે, કોઈ પણ વસ્તુ તમે, જે આપણે લાઈન હતી શર્ટ, ટી શર્ટ, ફ્રોક્સ, કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો. રેડી, આ સવાલ તમારી માટે હતો. આગળ વધીએ. બીજો આપ્યો છે આપણને, ચાંદની સેન્ડલ સોપ, દુકાન, દુકાનનું નામ નથી બાળકો, સોપ એટલે સાબુનું નામ છે. પછી વજન કેટલો છે, 100 ગ્રામ. MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ 12.75. પેકેટ થયું હતું June 2013 ત્યારે જે છે આ પેક થયું હતું. મેન્યુફેક્ચર કરેલું છે રોઝરી ઇન્ડસ્ટ્રીઝ અને સંદલપુર ગુજરાતની અંદર જે છે આવેલું છે, સંદલપુર ગુજરાત, સુંદર. પેલું છે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ, આ સોપનું એટલે કે સાબુનું વજન કેટલો છે, કેટલો છે? 100 ગ્રામ. ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ્સ. પછી છે, વેર ઇઝ ધ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ, આ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? સુંદરપુરમાં આવેલી છે. રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન ધ સુંદરપુર ગુજરાત. પછી વેન, વેન એટલે ક્યારે, ક્યારે આ સાબુ પેક કરવામાં આવેલો હતો, ક્યારે કરવામાં આવેલો, તારીખ આપેલી છે June 2013. ધ શોપ વોઝ પેક્ડ ઇન June 2013. ત્યારબાદ, હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ સોપ, યુ એટલે કે તમને સવાલ પૂછેલો છે કે આ સાબુ ખરીદવા માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો? કેટલા રૂપિયા? સર 12.75, એટલા જ. બરોબર, આઈ વિલ પે, જોયું સવાલ તમને પૂછો એટલે તમારે જવાબ આપવાનો ને, એટલે આઈ જવાબ આવે. આઈ વિલ પે 12.75 રૂપીઝ ટુ બાય ધ સોપ. ત્યારબાદ છે, ઇઝ ચાંદની સેન્ડલ સોપ અવેલેબલ ઇન ગુજરાત, કે શું આ દુકાન ગુજરાતમાં અવેલેબલ છે? યસ સર, સીધી વસ્તુ છે, યસ, ચાંદની સેન્ડલ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાંથી મળશે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી,
સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે. વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારનો સોલ્યુશન અવેલેબલ છે. ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ છે કેશ મેમો છે જરૂરત કિરાના સ્ટોર દુકાનનું નામ છે. રજિસ્ટર નંબર આપેલો છે શ્રી શ્રીમતીમાં ખરીદદારનું નામ હોય પણ એ આપેલું નથી. તારીખ આપણને આપેલી છે. પછી આપણને અલગ અલગ વસ્તુ આપેલી છે બરોબર. પછી એની ક્વોન્ટિટી એટલે કેટલું કેટલું લીધું એ અને આપણને રૂપીઝ અને પૈસા એટલે કે બિલ આપેલું છે જેનું ટોટલ થાય છે 222.2. ચાલો આગળ વધીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ દુકાનનું નામ શું છે. દુકાનનું નામ છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાના સ્ટોર. ત્યારબાદ હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ ઇડ નીતાબેન બાય. નીતાબેને સન બિસ્કિટના કેટલા પેકેટ ખરીદ્યા. કેટલા ખરીદ્યા. નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ. 3 પેકેટ ખરીદ્યા છે પેકેટ્સ. પછી વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg બાસમતી રાઈસ. 1 kg બાસમતી રાઈસનો ભાવ કેટલો છે. કેટલો છે. 33 રૂપિયા. ધ પ્રાઇઝ ઓફ 1 kg બાસમતી રાઈસ ઇઝ 33. બાદ હાઉ મચ મની ડીડ નીતાબેન પે. કે નીતાબેને કેટલા રૂપિયા ચૂકવ્યા. 222.25 રૂપિયા. નીતાબેન પેઇડ 222.25 રૂપીઝ. ત્યારબાદ વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ. કે નીતાબેન આ દુકાનમાં ક્યારે ગયા હતા. ક્યારે ગયા હતા. તારીખ લખવાની. નીતાબેન વેન્ટ ટુ ધીસ શોપ ઓન 22 જુલાઈ 2013. જુલાઈમાં 2013માં 22 તારીખે જે છે તે નીતાબેન આ દુકાને ગયા હતા. ચાલો આગળ વધીએ. શું છે જોવો તો રેલવેની ટિકિટ છે અને શુભ યાત્રા હેપી જર્ની. ક્યાંથી છે. આનંદથી ગુજરાત ગાંધીનગર. એડલ્ટ 2 ચાઇલ્ડ 2. 104 કિલોમીટર અંતર છે. 64 રૂપિયા જે છે એ ટિકિટ ભાડું છે. ટિકિટ નંબર આપેલો છે. તારીખ આપણને આપેલી છે બરોબર. બસ આ રીતે જે પહેલાં શું કરવાનું ડેટાને થોડું ઘણું આમ જોઈ લેવાનું. ડાયરેક્ટ જે છે સવાલમાં જવા પર સવાલમાંથી પાછા ઉપર આવીને ડેટા જોવે એમ નહીં. પહેલાં થોડું ઘણું જોઈ લો એટલે શું સવાલમાં જે છે સહેલું પડે તમને. પેલું છે ફ્રોમ વેર ડીડ ટ્રેન લીવ. કે ટ્રેન ક્યાંથી. ફ્રોમ વેર એટલે શું થાય. ક્યાંથી ટ્રેન જે છે નીકળશે. તો ક્યાંથી નીકળશે. આણંદથી. ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ બરોબર. પછી વોટ ઇઝ ધ ડેટા ડેટ ઓફ ધ જર્ની. જર્નીની તારીખ શું છે. મુસાફરીની તારીખ. તો તારીખ આપણને આપેલી હતી લખી દેવાની. ધ ડેટ ઓફ ધ જર્ની ઇઝ 24 જુલાઈ 2013. ત્યારબાદ હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ. આ ટિકિટની કિંમત કેટલી. કેટલી. 64 રૂપિયા. ધ ટિકિટ કોસ્ટ ઇઝ 64 રૂપીઝ. ત્યારબાદ વોટ ઇઝ ધ નંબર ઓફ ધ ટિકિટ. ટિકિટનો નંબર કેટલો. ટિકિટનો નંબર ઉપર લખ્યો હતો ને બસ એ લખી નાખવાનો. The number of the ticket is 365-1198. Achha, how many passengers can travel using this ticket? કે ભાઈ આ ટિકિટનો ઉપયોગ કરીને કેટલા પેસેન્જર ટ્રાવેલ કરી શકે. ઘણા પાછા એમ કે સર એક ટિકિટમાં એક જ જણો જઈ શકે. પણ બાળકો અહીંયા જો ડેટામાં આપણને આપ્યું છે એડલ્ટ 2 એટલે કે મોટા 2 અને ચિલ્ડ્રન 2 બાળકો 2. 2 બાળક 2 મોટા અને 2 બાળકો જઈ શકે છે. ટોટલ 2 ને 2 કેટલા થાય. 4. 4 જણા જઈ શકે છે. 4 પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ. 4 પેસેન્જર આ ટિકિટનો ઉપયોગ કરીને હું થઈ શકે છે એ જઈ શકે કરી શકે. બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા રિવિઝનની એક્ટિવિટી નંબર 5. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે રિવિઝનની એક્ટિવિટી નંબર 6 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.